કોંગ્રેસના આક્ષેપ સામે ભાજપની પ્રતિક્રિયા. રાજ્ય સરકાર ડ્રગ્સ મામલે કડક બની ગઈ છે અને આવા નશીલા પદાર્થમાં મસમોટા જથ્થાને થોડા સમયમાં અધિકારીઓએ પકડી અને ડ્રગ્સ માફિયાઓની હાલત દયનીય બનાવી છે. છતાં કોંગ્રેસના નેતા દીપક બાબરિયા દ્વારા ગુજરાત ડ્રગ્સનું અભયારણ્ય બની ગયું છે તેવો આક્ષેપ ભાજપ સરકાર પર કરતા ભાજપે તેનો વળતો જવાબ આપ્યો હતો, જેમાં પ્રવક્તા જીતુભાઈ વાઘાણીએ આ બાબતને તીખી પ્રતિક્રિયા આપી કોંગ્રેસને જવાબ આપ્યો હતો. કોંગ્રેસમાં નેતા થવાની ઓઢ લાગે છે, કારણ કે એમના પદો માટે કેન્દ્ર ને રાજ્ય કંઈ નક્કી કરી શકતું નથી, એટલે મીડિયામાં રહેવા માટે માત્ર આ પ્રકારના નિવેદન કરવા અને ગુજરાતની જનતાનું અપમાન કરવાની આ વાત હું માનું છું. કારણ કે રાજ્યની ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વવાળી સરકાર, ગૃહ રાજ્યમંત્રી ભાઈ શ્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રીશ્રીને અભિનંદન આપું છું કે યુવાનો બરબાદ થતા અટકે એટલા માટે ગુજરાતમાંથી એ માદક દ્રવ્યો પકડીએ છીએ. હું ફરી વખત કહું છું, પકડીએ છીએ. જો પક કરી ગયા હોય અથવા તો ભાજપની સરકાર અથવા ભાજપના આગેવાન એમાં જોડાયેલા હોય તો એ ડ્રગ્સ એ મહારાજ જવા માટે નીકળતું હોય છે, અન્ય રાજ્યમાં જવા માટે આવતું હોય છે. દાણચોરોને વિકૃત લોકો એ પોતાની આ પ્રવૃત્તિ કરતા હોય છે, એને પકડવાનું કામ એ સરકારોનું હોય છે. ત્યારે ગુજરાતની પોલીસનું મોરલ તોડવાનું પાપ એ કોંગ્રેસ એટલા માટે કરી રહી છે કે સત્તામાં આવતી નથી, જનતાના આશીર્વાદ મળતા નથી, આવી વાતો ફેલાવીને ગુજરાતને બદનામ કરે છે. ત્યારે કોંગ્રેસને પૂછવા માગું છું, કોણ હતું ઇબલા શેખ, કોણ હતું મોહમ્મદ સુરતી, કોણ હતું રાજૌરી સાલદાર, કોણ હતું લતીફ, કોનું શાસન હતું, કેમ ગુજરાતની પ્રજા થરથર ધ્રુજતી હતી, કેવા પ્રકારના દાણચોરીની અંદર એ લોકો સંડાવાયેલા હતા, કોંગ્રેસના આગેવાનો પોલીસ સ્ટેશનની અંદર લુખાગીરી દાદાગીરી એ થતી હતી, કોઈ ફરિયાદ ન કરી શકતા હતા, એફઆઈઆર ફરજિયાત નહોતી, એ પાપ એ ગુજરાત કોંગ્રેસનું આ ગુજરાતની ધરતી ઉપર ને દેશમાં પણ આ પ્રકારે ચલાવ્યું અને એટલા માટે 28 વર્ષ હવે થવા જઈ રહ્યા છે સત્તાની બહાર. પાણી વગર માછલી તરફડે એમ સત્તા વગર તરસતી કોંગ્રેસ આ પ્રકારના નિવેદનો કરીને માત્ર મીડિયામાં રહેવાના પ્રયાસો કરે છે. હું પૂછવા માગું છું, જવાબ આપે આ બધા ને કોણ શેલ્ટર આપતું હતું? ભારતીય જનતા પાર્ટી, ભારતીય જનતા પાર્ટીનો આગેવાન એ ક્યારેય કોઈ અસામાજિક પ્રવૃત્તિમાં જોડાયેલો નથી. માત્ર વાતો ન કરે, નવાબ મલિકની ભાષા ન બોલે. નવાબ મલિક શું છે એનો જવાબ એ ફણવસજી આપ્યો છે. અમારા નેતાઓ શું છે એ મેં જવાબ આપ્યો છે. અમારી પાર્ટી આપ્યો છે, અમને ગૌરવ છે અમારા આગેવાનો ઉપર. રાષ્ટ્ર સેવા, દેશ સેવા, એના બદલે દેશદ્રોહીઓને સાચવવાનું કામ, એમને પ્રોત્સાહિત કરવાનું કામ, આતંકવાદીઓને પ્રોત્સાહન આપવાનું કામ અને પાપ એ કોંગ્રેસે દેશમાં અને રાજ્યમાં કર્યું છે. ભારતીય જનતા પાર્ટી એ કાયદો, વ્યવસ્થા, સલામતી અને આ પ્રકારની માદક દેવોની હેરાફેરી પકડીએ છીએ એ જ ભાજપની ઈચ્છા શક્તિ છે. પુનઃ એકવાર માની મુખ્યમંત્રી અને ગૃહમંત્રી અનુક્રમે આદરણીય ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈ સંઘવી અને આ પહેલાંની ભારતીય જનતા પાર્ટીની 95 પછીની સરકાર તમામના લોકોને હું અભિનંદન આપું છું. એ અમિતભાઈ શાહ હોય, પ્રફુલભાઈ પટેલ હોય, પ્રદીપસિંહ જાડેજા હોય, મુખ્યમંત્રી તરીકે કેશુભાઈ હોય, આનંદીબેન હોય, નરેન્દ્રભાઈ હોય, વિજયભાઈ હોય કે ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, ભારતીય જનતા પાર્ટીનો વિચાર નીતિ સ્પષ્ટ રહી છે. દેશમાં નરેન્દ્રભાઈ અને અમિતભાઈનું નેતૃત્વ એ કોંગ્રેસ સહન કરી શકતી નથી, રાજ્યમાં ભાજપના આશીર્વાદે સહન કરી શકતી નથી. એટલા માટે આ પ્રકારની વાતો કરીને ન માત્ર વાત કરે છે, ગુજરાતના યુવાનોનું અપમાન કરે છે. ઈચ્છાશક્તિના આધારે પુનઃ એકવાર કહું છું, આ બધું પકડાણું છે. અમે તમારી જેમ ઘર ભરવાના ધંધા નથી કર્યા અને કર્યા હોત તો આ પકડાણું ન હોત. જ્યાં જવાનું હોત ત્યાં વયુ ગયું હોત. હજી પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર, પોલીસ ફોર્સ આવી પ્રવૃત્તિ ચાલતી હશે એ ઝુંબેશ સ્વરૂપે બંધ કરવા માટે રાજ્યની જનતા માટે કટિબદ્ધ છે.